છોટા ઉદેપુર નગરમાં હાઈવે પેલેસ ચોકડી પાસે અવનવર અકસ્માતની વંજારમાં અનેકના જીવ જતા વારંવાર આરએમડી સ્ટેકમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા નગરપાલિકાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા દ્વારા નગરપાલિકાના સહયોગથી સ્પ્રે બ્રેકર મૂકવામાં આવ્યા. છોટાઉદેપુર નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પેલેસ ચોકડી પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે બે દિવસ પહેલાં ટ્રેક્ટર અકસ્માતમાં 13 વર્ષના માસૂમનું મોત નિપજ્યું હતું. તેને લઈ નગરજનોમાં રોષ ફેલાયો હતો. આજ રોજ ભરબપોરે ધૂમધકતા તાપમાં નગરપાલિકા પ્રમુખ તેમજ રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા જાતે ઊભા રહી નિરીક્ષણ કરી આધુનિક પંપનું નિર્માણ કરાવતા નગરજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. छोटाउदेपुर पैलेस चौकड़ी पर आए दिन दुर्घटना हो रही थी. तो इसका था कि आरएनबी वालों का काम था कि यहाँ पर बम बनाया जाए. इसके हमारे यहाँ 3 से 4 बच्चों की दुर्घटना में मौत हो चुकी है. आरएनबी वालों को पुलिस डिपार्टमेंट ने लेटर लिखा है पर अभी तक उनका कोई वो नहीं था. तो नगर पालिका के द्वारा हम लोग यहाँ बम बना रहे हैं जो दुर्घटना को रोक सकता है, गाड़ियों की स्पीड को धीमा कर सकता है. क्योंकि ये चौपड़ी गुरुकृपा और राठौर सोसाइटी में जाती है तो ये दुर्घटना होने से बचे, इसलिए हमने ये काम किया है नगर पालिका द्वारा.